હવે પછી ડોક્ટર સાહેબને હું અનુરોધ કરીશ કે થોડું અમને કેન્સર વિશેનું માહિતી પૂરી પાડે, તો માઇક હું એમને આપું છું. હવે નમસ્તે. પહેલા તો હું હેલ્પેજ ઇન્ડિયા અને ગ્લેનમાર્કનો આભાર માનું છું કે આજના દિવસે આવા એક સારા ફંક્શનનું આયોજન કર્યું છે, અને આપ સૌ અહીંયા બહુ સમયસર એક તો હાજર રહ્યા છો, એ પણ એક આપના ઓર્ગેનાઇઝેશનની સ્ટ્રેન્થ બતાવે છે. વર્લ્ડ કેન્સર ડેની આ વર્ષની WHOની થીમ એવી છે કે કેન્સર એ આપણી પહોંચની બહાર નથી, એટલે કે કેન્સરનું પ્રિવેન્શન, નિદાન, સારવાર અને એની પેલિએટિવ કેર એ બધું હવે આપણી પહોંચમાં છે. એ આપણે આ બધા પાસા આપણે અલગ અલગ કરીને જોઈશું. આમ તમે બધા હેલ્થ બાબતે ઘણા સજાગ છો એટલે ઘણું આમાંથી તમને ખ્યાલ હશે, પણ હું બહુ ટૂંકમાં કહીશ અને પછી બાકીનું આપણે ક્વેશ્ચન આન્સરથી કવર કરીશું. પહેલા તો કેન્સર એટલે એક રોગ નથી, 250 અલગ અલગ પ્રકારના કેન્સર છે, એ બહુ સમજવું જરૂરી છે. કારણ કે આપણે જ્યારે કેન્સરની વાત કરીએ ત્યારે બધા એકમાં લંપ કરી દેતા હોઈએ છીએ કે ફલાણાને તો તમાકુ લેતા નહોતા તો કેન્સર કેમ થયું, કે ફલાણાની તો સારવાર કિમોથેરાપીથી થઈ હતી તો હવે અમે તમને અમારા કેસમાં તમે કેમ ઓપરેશન કરવાનું કહો છો. તો 250 પ્રકારના કેન્સર છે અને દરેકનું અલગ અલગ વ્યક્તિનું સ્ટેજ હોય, એટલે 1-4 સ્ટેજમાં કઈ વ્યક્તિ કયા સ્ટેજમાં છે, અને ત્રીજું કે એની જનરલ હેલ્થ કેવી છે, એની ઉંમર, એની બીજી બીમારીઓ, એની ફિટનેસ, આ ત્રણેય પાસાનો વિચાર કરી અને સારવાર નક્કી થાય. એટલે જેમ આપણે કહીએ કે કોઈ 50 વર્ષની વ્યક્તિને જીમમાં મોકલીએ અને એને આપણે જે રીતે એક્સરસાઇઝ પ્લાન આપીએ એ અને એક 18 વર્ષની વ્યક્તિ જાય, બેમાં બહુ મોટો ફરક છે. તો એ બંનેને એક્સરસાઇઝ પ્લાનનો હેતુ એક જ છે કે એમની હેલ્થ સુધારવી. તો એવી રીતે આમાં પણ બધા ઘણા બધા ફેક્ટર પર આપણા પ્લાનનો આધાર રાખે છે. બીજું કે મને ઘણા લોકો પૂછતા હોય છે કે કેન્સર બહુ વધી રહ્યું છે, બહુ જ સંભળાય છે, તો સડનલી આટલો બધો વધારો કેમ થઈ રહ્યો છે કેન્સરમાં? તો એક કારણ એ છે કે થોડો ખરેખર વધારો થઈ રહ્યો છે નંબરમાં, પણ બીજું મોટું કારણ એ છે કે હવે જાગૃતિ વધી છે અને પહેલાં એનો જે ડર હતો અને એક સ્ટિગ્મા હતો કે કોઈ કેન્સર થયું હોય તો વાત ના કરે, એટલે ઘરના 5 માણસ સિવાય બીજું કોઈ જાણે નહીં. હવે શું થયું કે તમે બાજુવાળાને પૂછો, તમે સંસ્થામાં પૂછો, તમે આવી રીતે મળ્યા હો 50 જણ તો પૂછો કે ભાઈ અમારા થયું છે તો તમે સારા ડૉક્ટર ક્યાં, સારું સેન્ટર ક્યાં, કે બીજું ઓલ્ટરનેટિવ મેડિસિનમાં શું કરી શકાય, એટલે તરત 50 જણને ખબર પડી, એવું બીજા થોડાકને ખબર પડે, એટલે એ વધારે સંભળાય છે. પ્લસ પહેલાં દર્દીને નિદાન થાય, ઘણીવાર તો નિદાન થયા પહેલાં મરી જાય. તો એ દાદા કઈ રીતે મરી ગયા, તો કે એક દિવસ લોહીની ઉલટી થઈ અને મરી ગયા. તો ખબર નહીં શું હતું, એ ચાંદુ હતું, કેન્સર હતું, કોઈ આઈડિયા નહીં. હવે નિદાન થાય છે, લોકો લાંબુ જીવે છે, એટલે પણ એના વિશે આપણને વધારે ખબર પડે છે. કારણ કે જે પહેલાં 6 મહિના જીવનગાળો હતો એ ઘણા કેસમાં 3 વર્ષ થઈ ગયો, જ્યાં 2 વર્ષ હતો ત્યાં 5-7 વર્ષ થઈ ગયો, અને ઘણા કેસમાં ક્યોર થતા થઈ ગયા. એટલે પણ કેન્સર વધારે છે એવું હવે આપણને લાગે છે. ખરેખર જે વધારો છે એ નાનો છે અને અનફોર્ચ્યુનેટલી છે ખરા. તો કેન્સરના કયા કારણો છે એમાં મોટાભાગનાને ખબર હશે જ કે 50% કેન્સર તમાકુના લીધે છે, એટલે ડાયરેક્ટલી આપણા હાથમાં છે. એક બહુ ખરાબ વાત એ થઈ રહી છે કે છેલ્લા 10-15 વર્ષમાં યંગસ્ટર્સ, સ્કૂલ અને કોલેજીયનો એ પણ હવે
તમાકુ ગુટકા માવા લેવા માંડ્યા છે અને એના લીધે બહુ યંગ એજમાં કેન્સર વધી રહ્યું છે. આ એક બહુ જ ખરાબ બહુ દુઃખભરી વાત છે આપણા ત્યાં અત્યારે કે આ બહુ નાની ઉંમરથી અને એના લીધે હવે 20-30 વર્ષના લોકોને કેન્સર થાય છે જે એક એટલે હવે એના વિશે આપણને ખબર છે એની બહુ ડિટેલમાં આપણે નથી જતા. બીજા કયા કારણો છે? તમાકુ, દારૂ, લાઇફસ્ટાઈલ. એટલે લાઇફસ્ટાઈલ એટલે શું? તો એમાં આહાર, વિહાર અને વિચાર ત્રણેય વસ્તુ આવે. એમાં આહાર અને વિહાર ઉપર ઘણું કામ થયેલું છે. ફેટી ફૂડ, જંક ફૂડ જેને આપણે કહીએ, પ્રોસેસ્ડ ફૂડ, બધા કોમર્શિયલી પ્રિપેર્ડ ફૂડ્સ, એ બધા આ રિસ્ક વધારે છે. વિહાર એટલે ઓછી એક્ટિવિટી. હવે બધું ટુ વ્હીલર થઈ ગયું, ઘરનું કામ કરતા બીજા થઈ ગયા, આપણે ટીવી સામે બેઠા રહીએ એટલે બીજી એક્ટિવિટી ઓછી થઈ ગઈ. આ બધાના લીધે પણ આપણા જે રોજબરોજના જીવનમાં કસરત હતી એ નીકળી ગઈ. એટલે હવે આપણે સ્પેશિયલ એફર્ટ કરવો પડે, સવારે અડધો કલાક ઉઠીને ચાલવા જઈએ, સાંજે જઈએ, પણ એ સિવાયનું પણ જે વણાયેલું હતું જીવનમાં એ કસરત બહુ ઓછી થઈ ગઈ. અને વિચાર, વિચાર ઉપર આપણા શાસ્ત્રોમાં વગેરે ઘણો વિચાર થયો છે પણ એલોપેથીમાં હજુ બહુ ખાસ વિચાર થયો નથી. અમને એવો થોડોક થોડોક આઈડિયા છે કે સ્ટ્રેસ, નેગેટિવ થિંકિંગ, આઘાત એ વગેરેથી કંઈક થાય છે શરીરમાં કે જે રોગોને નોતરે છે. શું થાય છે બહુ ખબર નથી પણ એવું એક જોવામાં આવે છે કે જ્યારે કોઈને બહુ મોટો આઘાત લાગે પછીના થોડાક અઠવાડિયાઓ કે મહિનામાં મોટી બીમારીનું નિદાન થાય. તો કદાચ એવું છે કે રોગ પ્રતિકારક શક્તિ રોકી રાખે છે આ રોગોને, કંટ્રોલ કરી રાખે છે. જ્યારે એ પ્રોટેક્શન જતું રહે છે ત્યારે એ બધું બહાર આવે છે. એટલે એ ઉપરાંત વિચારની એક વિચારને એ રીતે પણ જોઈ શકાય કે સ્ટ્રોંગ વિચાર હોય, જે આપણા ધાર્મિક વિચાર હોય, મન મજબૂત હોય, તો આપણે અમુક પ્રકારનું વર્તન જેનાથી બીમારીઓ આવે છે એનાથી આપણે દૂર રહીએ. જેમ કે વ્યસન કે જાતીય વફાદારી, આ બધું પણ એક રીતે જોવા જાઓ તો આપણા સ્ટ્રોંગ મન પર આધાર રાખે છે. તો આ એના મુખ્ય કેન્સરના કારણો થયા. બીજું એક બે કારણો જે કદાચ બધાને ખ્યાલ નહીં હોય એ છે વાયરસ, હ્યુમન પેપિલોમા વાયરસ, HPV નામના વાયરસથી સર્વિક્સનું કેન્સર થાય છે. ગર્ભાશયના મોંનું કેન્સર જે લેડીઝમાં આપણે ત્યાં નંબર 1 કેન્સર છે એનું કારણ HPV ઇન્ફેક્શન છે મેજોરિટી કેસમાં. અને આ વાયરસની સામે હવે વેક્સિન પણ છે. એટલે જો 9 વર્ષથી લઈ અને 26 વર્ષની ઉંમર સુધીમાં આ વેક્સિનના 3 ડોઝ લેવામાં આવે તો 70-80% કેસમાં આ કેન્સર થતું પ્રિવેન્ટ કરી શકાય છે. એવી જ રીતે હિપેટાઇટિસ બી, આ વાયરસના ઇન્ફેક્શનથી લીવરનું કેન્સર થવાની શક્યતા વધે છે. હવે તો બાળકોમાં બધાને લગભગ ફરજિયાત જ કહી શકાય એવી રીતે પીડિયાટ્રિશિયનો આ વેક્સિન આપે જ છે. પણ એ પહેલાના સમયમાં અપાતી નહોતી એટલે ઘણા બધાએ અહીંયા કદાચ ન લીધેલી હોય પણ એ કોઈ પણ ઉંમરે લઈ શકાય છે. એના પણ 3 ડોઝનો કોર્સ છે જેનાથી હિપેટાઇટિસ બીથી બચી શકાય છે. તો આ થયા અમુક બીજા કારણો. એક બીજું મને ઘણા પૂછતા હોય છે કે વારસાગત કે જેનેટિક. તો વારસાગત કેન્સર માત્ર 5% જ છે. એટલે કોઈક ફેમિલીમાં ઘણા બધા કેસીસ હોય બ્રેસ્ટ કેન્સરના અથવા ઓવરીનું કેન્સરના, તો એ લોકોએ વિચાર કરવો જોઈએ કે જેનેટિક ટેસ્ટ એના કરાવી શકાય અથવા વધારે બીજા અમુક પ્રિકોશન રાખી શકાય.
કોલોન કેન્સર, આંતરડાનું કેન્સર પણ જો બહુ નાની ઉંમરે ફેમિલી હિસ્ટ્રી હોય 50 વર્ષથી નાની ઉંમરમાં તો એ વિચારી શકાય. તો આ થયું, આપણે શું ધ્યાન રાખી શકીએ, કઈ રીતે બચી શકીએ? એક બીજું કારણ વેસ્ટર્નાઇઝેશનનું, આલ્કોહોલ, દારૂ, એ લેડીઝમાં ખાસ કરીને એ બહુ જ મોટું રિસ્ક ફેક્ટર છે બ્રેસ્ટ કેન્સર માટેનું. અને હવે દેખાદેખી સ્ત્રીઓ પુરુષોની સમ દેખાવામાં સોશિયલી કે પ્રોફેશનલી ધંધામાં નોકરીમાં પણ થોડુંક ડ્રિંક લેવાનું એને એક સ્ટાન્ડર્ડ સમજે છે, તો એનાથી પણ બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધે છે. હવે આપણે બધું ધ્યાન રાખીએ તોય અમુક કેન્સરથી આપણે બચી શકતા નથી, કારણ કે બધા ફેક્ટર આપણા કંટ્રોલમાં નથી અને 50% કેસમાં આપણને કારણ ખબર નથી. તો એ કઈ રીતે આપણને ખબર પડે, વહેલું નિદાન કઈ રીતે થઈ શકે? સહેલામાં સહેલો ઉપાય છે આપણા શરીરને જાણવું. જેમ આપણું વ્હીકલ આપણે જાણતા હોઈએ બરાબર, આપણા ટુ વ્હીલરમાં કારમાં કંઈક અવાજ આવે જે આપણને બરાબર ના લાગે, 2-4 દિવસ આવ્યા કરે તો આપણે ચેક કરાવીએ કે આ કંઈક અહીંયાથી અવાજ આવે છે, કે ચાલુ કરવામાં તકલીફ પડે છે, કે આ બ્રેક બરાબર વાગતી નથી, તો આપણે જઈને બતાવીએ, ટાઈમસર ખબર પડે તો ક્યાંક વચ્ચે અટકીએ નહીં રસ્તા વચ્ચે. એવું જ આમાં છે, આપણું શરીર આપણને સિગ્નલ આપે છે, એ સિગ્નલો પર આપણે ધ્યાન આપીએ તો આપણે એને વહેલું પકડી શકીએ. તો કયા છે આ સિગ્નલો જે કેન્સર સ્પેસિફિક છે? મોઢામાં ચાંદુ હોય જે રૂઝાય નહીં, 2 અઠવાડિયા 4 અઠવાડિયા 6 અઠવાડિયા ચાંદુ રૂઝાય નહીં, તો એની તપાસ કરાવવી જોઈએ. ક્યાંયથી પણ લોહી પડે શરીરમાં, નાકમાંથી, મોઢામાંથી, પેશાબમાં, ઝાડામાં, યોની માર્ગે, એટલે માસિક પૂરું થઈ ગયા પછી પણ જો લોહી પડે તો આ બધું કેન્સરની નિશાની હોઈ શકે છે. દરેક કેસમાં હોય એવું જરૂરી નથી, કોઈક વાર સાદું પેપ્ટિક અલ્સર ચાંદુ હોય કે ડાયવર્ટિક્યુલાઇટિસ હોય કે પાઇલ્સ હોય, પણ દરેક વખતે એ જ હશે. આપણું મન શું છે કે ખરાબ વિચારવું નથી હોતું, આપણે બ્લોક કરી દઈએ એ વિચારને કે ના ના આ તો પાઇલ્સ જ હશે ને, મને આમ ક્યાં બીજું કંઈ થાય છે, આમ તો હું હેલ્ધી છું ને એટલે એવું તો ના હોય ને, એટલે આપણે એને અવોઇડ કરીએ છીએ. એ સિવાય ખોરાક ગળવામાં તકલીફ થવી, ખોરાક અટકવો, આપણે પાણી પીધા કરવું પડે અહીં વચ્ચે, નહીં તો ક્યાંક અટકી જતું હોય એવું લાગે, તો એ અન્નનળીનું કે ગળાના નીચેના ભાગનું કેન્સર હોઈ શકે. વજન ઉતરતું જાય કોઈ કારણ વિના, આપણે ડાયટિંગ ના કરતા હોઈએ, મહેનત ના કરતા હોઈએ અને વજન ઉતરતું જાય, સતત તાવ રહે, સતત ખાંસી રહે, આપણે 2 અઠવાડિયા 4 અઠવાડિયા ખાંસી મટે જ નહીં, નવી ખાંસી, એવું નહીં કે વર્ષોથી આપણી પેટર્ન હોય એની વાત નથી, પણ આપણને કોઈ ખાંસી ના હોય અને હવે નવી ચાલુ થઈ, આપણે તુલસીનો પ્રયોગ કર્યો, પછી આદુનો પ્રયોગ કર્યો, પછી બાજુવાળાએ કીધું એ પ્રયોગ કર્યો, પછી સામેવાળાએ કીધું એ પ્રયોગ કર્યો, આ બધા પ્રયોગો આપણે કર્યા કરીએ 2-2 અઠવાડિયા 4 અઠવાડિયા, એમ કરતાં કરતાં 3-4-6 મહિના ખેંચાય, એક્સરે ના કરાવીએ. કેમ? જે ડૉક્ટર એક્સરે કરવાનું કે બહુ ટેસ્ટ કરાવે છે અને ખોટો વહેમ ઘૂસી જાય, શું કંઈક આવે તો ના, કોઈ ડૉક્ટર ક્યાંથી વહેમ ઘાલી શકે, જે હશે તો જ ટેસ્ટમાં આવવાનું છે. એક્સરે એબનોર્મલ હશે તો જ એબનોર્મલ આવશે, અંદર નહીં હોય તો અંદર અમે કોઈ દોરી શકતા નથી કંઈ, બરાબર છે? એટલે કોઈ આવા સિમ્પટમ હોય જે આવા લાંબો સમય ચાલે, દુખાવો શરીરમાં, કંઈક દુખાવો ચાલ્યા જ કરે, પેટમાં દુખાવો થતો હોય, આમ હશે તેમ હશે, તો કબજિયાત હશે, તો ગેસ હશે, એ તો હમણાં આવું ખાવાનું આવ્યું હતું, હમણાં લગ્નની સિઝન હતી, હમણાં ફલાણાના ત્યાં ખાધું હતું, આપણે આપણા મનને મનાવ કરીએ કે ના એવું બીજું કંઈક તો ના જ હોઈ શકે ને, એટલે એમ કરીને આપણે જે સિગ્નલ શરીર આપણને આપી રહ્યું છે એને આપણે અવગણીએ છીએ, એના બદલે એને સાંભળીએ તો ઘણા ખરા કેસમાં
ને આ માત્ર કેન્સરને લાગુ પડતું નથી, કોઈ પણ મોટી બીમારી કે નાની બીમારીની વાત છે, તો એને આપણે એ રીતે સમયસર ટેકલ કરી શકીએ. એ ઉપરાંત અમુક ટેસ્ટ છે કે જે કોઈ પણ સિમ્પટમ વિના રેગ્યુલરમાં કરાવી શકાય, અને એવો સૌથી સારો ટેસ્ટ છે કેન્સર સ્ક્રીનિંગ, એ પેપસ્મિયર. હજુ સુધી દુનિયામાં કેન્સર સ્ક્રીનિંગમાં આટલો સારો ટેસ્ટ કોઈ આવ્યો નથી. મારે 1 to 10 માર્ક આપવાના હોય તો પેપસ્મિયરને હું 10 માંથી 9 માર્ક આપું, અને બીજા બધા જ કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ છે એને 3 કે 4 માર્ક આપું. એટલો સારો આ ટેસ્ટ છે, એટલો સિમ્પલ છે. ગાયનેકોલોજીસ્ટની ઓફિસમાં કોઈ પણ પ્રકારની બીજી મહેનત વિના આ ટેસ્ટ કરી શકાય છે. એક લાકડીની પટ્ટી લઈ નીચેથી ગર્ભાશયના મોંમાંથી પાણી લે, સ્લાઇડ ઉપર મૂકે, એ સ્લાઇડ પેથોલોજીસ્ટના ત્યાં મોકલે, એનો રિપોર્ટ થાય, અને આ રિપોર્ટમાં કેન્સરના ચિહ્નો કેન્સર થતા પહેલા 5 થી 10 વર્ષ એડવાન્સમાં, કેટલા 5 થી 10 વર્ષ એડવાન્સમાં એ કહી શકે કે આ થવાની શક્યતા છે, અને એ પણ કયા ભાગ ઉપર, તો એની સારવાર થઈ શકે ડાયરેક્ટ. અમેરિકામાં 90% સર્વિક્સ કેન્સર સ્ટેજ 0 પકડાય છે, સ્ટેજ 1 નહીં, 0 સ્ટેજમાં આ પેપસ્મિયરના લીધે, અને આપણા ત્યાં 70% 3-4 સ્ટેજમાં પકડાય છે. કારણ કે આપણે ત્યાં પેપસ્મિયર કોઈ સામાન્યપણે કરાવતું નથી. અમેરિકામાં પેપસ્મિયર જનરલ પ્રેક્ટિશનર પણ કરે, ફેમિલી ડોક્ટર પણ કરે, ફિઝિશિયન પણ કરે, અને ગાયનેકોલોજીસ્ટ પણ કરે. એટલો અગત્યનો ટેસ્ટ છે, એટલા માટે એ બધાને શીખવાડવામાં આવે છે, અને બધા એ પોતાની રૂટીન પ્રેક્ટિસમાં ઓફર કરે છે. આ ટેસ્ટ જો 20-25 વર્ષની ઉંમરથી શરૂ કરવામાં આવે અને દર 2 વર્ષે 3 વર્ષે કરવામાં આવે, તો 90% કેસમાં આપણે આ કેન્સરને વહેલું પકડી શકીએ છીએ. આ સિવાયના જે બધા જ કેન્સર સ્ક્રીનિંગ ટેસ્ટ છે એ આજની તારીખમાં આપણા દેશ માટે સ્ટાન્ડર્ડાઇઝ થયેલા નથી. જેમ કે મેમોગ્રામ, તો એ બ્રેસ્ટ કેન્સરના સ્ક્રીનિંગ માટે એડવોકેટ કરવામાં આવે છે, પણ એને આપણા દેશ માટે એબ્સોલ્યુટલી સ્ટાન્ડર્ડ ન કહી શકાય. જે તે વ્યક્તિ પોતાના કેસમાં સમજી વિચારીને દર 2-3 વર્ષે કરાવી શકે છે 50 વર્ષની ઉંમર પછી, એવી જ રીતે PSA, પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન નામનો એક બ્લડ ટેસ્ટ જે પ્રોસ્ટેટ કેન્સરના સ્ક્રીનિંગ માટે, એ પણ કોન્ટ્રોવર્શિયલ છે. કારણ કે એનો ડેટા પણ ભારતીય પુરુષોમાં એની કોઈ સ્ટડી થયેલી નથી, અને આપણે ત્યાં જે ઇન્સિડન્સ છે એ અમેરિકા યુરોપ કરતાં ખૂબ ઓછો હોવાના લીધે આપણા ત્યાં એ ટેસ્ટને પણ સ્ટાન્ડર્ડ કહી ન શકાય. એટલે જે એબ્સોલ્યુટ કોઈ પણ પ્રકારની હિચકિચાટ વિના ડેફિનેટલી કહી શકાય કે કરવો જ જોઈએ એ છે પેપસ્મિયર. અને એ સિવાય આપણે જે વાત કરીએ કે જનરલ હેલ્થ ચેકઅપ, આટલું આપણે કરીએ તો આ જે આપણે વાત કરી કે કેન્સર આપણી પહોંચમાં છે. સારવાર વિશે હું બહુ વાત કરતો નથી, કારણ કે એ મોટો વિષય છે અને કદાચ આપણે ક્વેશ્ચન આન્સરમાં કવર કરી શકીએ, પણ એટલું બ્રીફમાં કહું કે એમાં પણ ઘણો ઘણો ફરક આવ્યો છે, અને પહેલાંની સરખામણીમાં હવે સારવારની સરળતા ઘણી થઈ છે, અવેલેબિલિટી ઘણી થઈ છે. એટલે પહેલાં જે કિમોથેરાપી, રેડિયેશન કે ઓપરેશન વિશેના જે ડર હતા એ હવે ઘણા ઓછા કહી શકાય. હવે ઘણી મોટી ઉંમરે પણ આ બધી ટ્રીટમેન્ટ શક્ય છે. અમારા 80 વર્ષ અને એની વધારે ઉંમરના પણ પેશન્ટ છે ઘણા કે જેમણે આ બધું કરાવ્યું હોય, ઓપરેશન, કિમોથેરાપી, રેડિયેશન થેરાપી. અને આપણા દેશમાં હજુ પણ ઓછા લોકો એટલા માટે કરાવે છે કે એક કલ્ચરલી આપણને જે ડર ઘૂસી ગયેલો છે અને વર્ષોની જૂની આપણી જે આગળના ખરાબ રિઝલ્ટ જોયેલા, એટલે ફાઇનાન્શિયલ અનેક અલગ અલગ કારણોસર. બાકી અમેરિકામાં 90 વર્ષની ઉપરની પણ કેટલી વ્યક્તિઓ કિમોથેરાપી લે છે, ઓપરેશન કરાવે છે, રેડિયેશન લે છે. એવું નથી કે ત્યાં કંઈક બહુ જ સ્ટ્રોંગ લોકો છે આપણા કરતાં, કોઈક દેવના દીધેલા છે,
એવું નથી, એક માનસિકતા બદલાતા થોડો સમય લાગે. એટલે આઈ થિંક મેજોરિટી જે વસ્તુ આપણે કવર થઈ ગઈ છે, હવે બાકી જે હોય આપણે ક્વેશ્ચન આન્સરમાં કવર કરીએ. આપણે શરૂઆતમાં જેમ વાત કરી કે 250 પ્રકારના અલગ અલગ કેન્સર છે, 50% કેન્સર તમાકુથી થાય છે, એમાં બાળકોમાં થતા જે કેન્સર છે એ તમાકુને સંબંધ નથી. એવી જ રીતે મોટાઓમાં પણ ઘણા કેન્સર છે જેને તમાકુ જોડે કોઈ જ સંબંધ નથી, જેમ કે બધા જ પ્રકારના બ્લડ કેન્સર, લ્યુકેમિયા, લિમ્ફોમા, મલ્ટીપલ માયલોમા, એને તમાકુ જોડે કોઈ સંબંધ નથી, બ્રેઇન ટ્યુમરને કોઈ સંબંધ નથી. બરાબર? તો બાળકોમાં થતા જે કેન્સર છે એના કારણો આપણને ખબર નથી, કે કોઈક કારણસર જે એનું જેનેટિક મેકઅપ છે એ બદલાઈ જાય છે, અમુક વસ્તુઓ કંઈ પહેલેથી હોય, અમુક કોઈ કારણસર થાય છે અને આવી રીતે અચાનક સેલ વધારે બનવા માંડે છે. પણ સારા સમાચાર એ છે કે બાળકોમાં થતા કેન્સરમાં 70-80% ક્યોર રેટ છે, એટલે મોટાભાગના કેન્સર મટાડી શકાય છે સંપૂર્ણપણે બાળકોમાં. જન્મ પછી પણ થઈ શકે, બહુ જ નાની ઉંમરે, એટલે 1 વર્ષથી નાની ઉંમરના બાળકમાં પણ કેન્સર થઈ શકે. કેન્સર એ જેમ ઉંમર વધે એમ અમુક પર્સન્ટેજ વધે, પણ એવી કોઈ એક ઉંમર નથી કે જ્યાં કશું જ ના થાય. માત્ર નખ અને વાળ એ બે છોડીને શરીરના કોઈ પણ ભાગમાં કેન્સર થઈ શકે છે, અને આપણે વાત કરીએ એમ કે 50% કેસમાં એનું કારણ ખબર નથી, કારણ કે આપણું શરીર જે છે એમાં બધા સેલ રોજ લાખો કરોડોની સંખ્યામાં નવા બને છે. આ નવા બનવાનું કામ જે છે એ ફેક્ટરીમાં ક્યારેક ક્યાંક ડિફેક્ટ આવે તો એ જે પેલું આમ જતું હોય એના બદલે આમ જવા માંડે એકવાર, અને પછી એની જે ચેકિંગ સિસ્ટમ છે એ બરાબર કામ ના કરે તો એ આમ આગળ વધી જાય ઘણું. બહુ સારો ક્વેશ્ચન છે કે કયા સ્ટેજમાં કિમોથેરાપી કામ કરે. હું કિમોથેરાપી જ નહીં, હું જનરલ કોઈ પણ સારવાર વિશે વાત કરીશ કે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, જે 4 સ્ટેજ કહેવાય જનરલી કેન્સરના, એ દરેક સ્ટેજમાં સારવાર શક્ય છે. આપણે સારવાર શક્ય છે અને ક્યોર શક્ય છે એ બેને આપણે લંપ કરી દઈએ છીએ કે મટી શકે એવું નથી એટલે કંઈ નહીં કરવું. એવું નથી, જે મટી શકે એવું નથી એને પણ ઘણો સમય સુધી કંટ્રોલ કરી શકાય છે, લાઈફ બહુ જ સારી રીતે લંબાવી શકાય છે. જ્યાં લાઈફ લંબાવી નથી શકાતી ત્યાં પણ એની ક્વોલિટી બહુ સારી રીતે સુધારી શકાય છે. ઉદાહરણ તરીકે આપણે પહેલા, બીજા, ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર હોય તો 90%, 80%, 70%ને કાયમી મટાડી શકાય છે. બરાબર? ચોથા સ્ટેજનું કેન્સર હોય એમાં ઘણા ચોથા સ્ટેજમાં 5-7 વર્ષ સુધી જીવન બહુ જ સારી રીતે ચાલી શકે છે. એમાં કમ્પ્લીટલી માણસ એક્ટિવ હોય, ઓફિસ જતા હોય, ઘરકામ કરતા હોય, બધું જ કરતા હોય. અમારા પોતાના એવા પેશન્ટ છે કે જેમને 7-7 વર્ષ થઈ ગયા હોય, ચોથા સ્ટેજમાં નિદાન થયું હોય અને આજે 7 વર્ષ થઈ ગયા હોય અને એ રીઝનેબલી એક્ટિવ હોય. એ ઉપરાંત અમુક કેન્સર બહુ જ એગ્રેસિવ હોય અને ચોથા સ્ટેજમાં અને બહુ ઘણા બધા સ્પ્રેડ થઈને આવે અને ઘણી બધી વીકનેસ કરે, પેઇન કરે, પાણી ભરાઈ જાય, બહુ ખાંસી આવે, એવા બધા સિમ્પટમ્સ થાય. આપણે શું થાય છે, આવે પેશન્ટ, સગાવાલા આવે, પૂછે કે આ ચોથું સ્ટેજ છે, આ મટી શકે કે ના મટી શકે, તરત બહાર, હવે કંઈ કરવાનું નહીં. એટલે બાકીના 6-12 મહિના પેશન્ટ રિબાયા. એ જ વ્યક્તિને જો એ સમયમાં કિમોથેરાપી કે રેડિયોથેરાપી જેવો શરીરનો ભાગ જેવા લક્ષણો એ કરવામાં આવે તો એ 6 મહિનામાંથી એટલીસ્ટ 4-5 મહિના ખૂબ સારી રીતે જાય. નહીં તો આપણે જ્યારે એને ઘરે મૂકી દઈએ છીએ તો એ ઘરે રોજ રિબાય છે,
પણ આપણો જે કાલ્પનિક ડર છે કે જે જૂની માન્યતા છે કે આ બધી દવાઓ તો બહુ ભારે અને બહુ તકલીફ કરે, એટલે આપણે ડરના લીધે પેશન્ટ વધારે રિબાય છે. આ તમારી આજુબાજુ જ પ્રોબેબલી કોઈક એવા હશે કે જેમને આવી રીતે છેલ્લા 6-12 મહિનામાં જિંદગીના અમુક સારવાર આપવામાં આવી હોય અને શરૂઆતમાં એમને સારું રહ્યું હશે, પછી એ કિમોથેરાપીની અસર જતી રહે અને ફેલાઈ ગયેલા કેન્સરની વાત છે, તો છેલ્લે થોડોક સમય તકલીફ પડે. એટલે કિમોથેરાપી જાદુ નથી કરી શકતી, પણ એને પ્રોબ્લેમને થોડોક સમય પાછો ઠેલી શકે છે, સિમ્પટમ્સને થોડોક સમય કંટ્રોલ રાખી શકે છે. એટલે કંઈ ન કરીએ તો 10 મહિના રિબાવવાનું થાય, કંઈક કરીએ તો એ 2 મહિના થાય. એટલે દરેક સ્ટેજમાં સારવાર તો કરવી જ જોઈએ. એ સારવારનો પ્રકાર અલગ અલગ હોઈ શકે. ઘણા દર્દી આવે બહુ જ વીક હોય અને બહુ જ એડવાન્સ કેન્સર હોય તો અમે સામેથી કહીએ કે ના, આમાં કોઈ કિમોથેરાપી, ઓપરેશન કે રેડિયેશન કરી શકાય એમ નથી. પણ તો એવા સંજોગોમાં સારા પેઇન કિલર આપી શકાય છે, સિમ્પટોમેટિક કેર પણ સારી રીતે કરી શકાય છે, એ વખતે પણ છોડી દેવાની જરૂર નથી. અમે જે આ કરુણાલય સેન્ટર ચલાવીએ છીએ, જે આગળ મારે ઇન્ટ્રોડક્શનમાં વાત કરી, એ કરુણાલયમાં પેલિએટિવ કેર આપવામાં આવે છે. પેલિએટિવ કેર એટલે જેને કેન્સરની ડાયરેક્ટ ટ્રીટમેન્ટ શક્ય નથી એમને શું કરી શકાય, તો એમને આપણે સારા પેઇન કિલર, ખાંસીની દવા, કબજિયાત, ડાયરિયા, બહુ મોટું ચાંદુ થઈ ગયું હોય, કેન્સર ફૂટી ગયું હોય તો એનું ડ્રેસિંગ, એમાંથી ગંધ ના આવે, જીવડા ના પડે, બ્લીડિંગ ના થાય, એ બધાની સારવાર, આંતરડામાં બ્લોક હોય એની સારવાર, પાણી ભરાઈ જતું હોય એની સારવાર, આવી ઘણી બધી સારવાર છે, કાઉન્સેલિંગ કરવાનું હોય, આ બધું એમાં કરવાનું હોય છે. એટલે તમે કોઈક વાર, હું બધાને આમંત્રણ આપું છું કે ક્યારેક કરુણાલયની મુલાકાતે આવો. તો એ કરુણાલય આવ્યું ભીમાનગરમાં, આપણે અહીંયા શિવરંજની પાસે ભીમાનગર, ત્યાં એક ઠાકરસિંહ હોસ્પિટલ છે. ઠાકરસિંહ હોસ્પિટલની અંદર અમે આ સેન્ટર ચલાવીએ છીએ. 10 બેડનું સેન્ટર છે, એમાં રહેવાનું પણ કમ્પ્લીટલી ફ્રી છે. એટલે દર્દીને રહેવાનું, ખાવાનું, ડૉક્ટરી સારવાર બધું જ કમ્પ્લીટલી ફ્રી છે. રજિસ્ટ્રેશન ફી પણ નહીં, એટલે કોઈ પણ નામનો પણ ચાર્જ નહીં, અને ઓપીડી પણ કમ્પ્લીટલી ફ્રી. એટલે જેને એડમિટ ન થવું હોય, જેને એડમિટ થવાની જરૂર ના હોય અથવા સોશિયલી શક્ય ના હોય, તો ઓપીડી પણ કમ્પ્લીટલી ફ્રી. અમુક લોકો ડે કેર તરીકે પણ આવે છે, એટલે સવારથી સાંજ આવે, પછી એમના કેરટેકર જે પાછા આવી જાય એમની જોબ પરથી તેમને લઈ જાય, જેને એવું ના હોય તો એ ત્યાં પણ રહી શકે. ત્યાં બધી સારવાર, આ પણ એલોપેથી સારવારનો જ એક ભાગ છે. અમેરિકામાં પેલિએટિવ કેરમાં સ્પેસિફિક ડિગ્રી છે, એટલે જેમ MD ગાયનેકોલોજિસ્ટ, MD ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, એવી રીતે MD પેલિએટિવ કેર નામની ડિગ્રી છે. એટલે છેલ્લા સમય સુધી પ્રિવેન્શનથી લઈ અને છેલ્લા સમય સુધી સારવાર શક્ય છે, અને દર્દીને મૂકી દેવાની જરૂર નથી. આપણે હવે કંઈ નહીં કરવું, શું કરો, સેવા કરોના નામે જે ઘરે લઈ જઈ અને મૂકી દેવામાં આવે છે એ ખરેખર સેવા નથી હોતી, ખાલી મૂંઝવણ જ હોય છે. કારણ કે શું સેવા કરવી એ વખતે કોઈને ખબર પડતી નથી. ફેમિલી ડૉક્ટર માટે આ બહુ જ અઘરો વિષય હોય છે, કારણ કે આટલા એડવાન્સ સ્ટેજના દર્દીના જે સિમ્પટમ હોય એ લેવલની દવાઓ ફેમિલી ડૉક્ટરને કોન્ફિડન્સ ભાગ્યે જ આવે કે આટલા સ્ટ્રોંગ પેઇન કિલર અપાય કે નહીં. એ એક પહેલાં બીજા લેવલની પેઇન કિલર પછી અટકી જાય, પછી દર્દીને એમ કહેવામાં આવે કે મજબૂત થા, આટલો ઢીલો કેમ છું ભાઈ. આવું આપણે તો ભગવાને આપણા કંઈક પાપ કર્યા હશે એટલે આ હશે, એટલે સહન કરી લેવાનું. એમ કરી કરીને આપણે જે 4-6 મહિના જિંદગીના અમુક લોકોના કાઢીએ છે, ચાંદુ પડ્યું હોય, કોઈ ડ્રેસિંગ કરનાર ના હોય, કારણ કે આ મોઢાના ગળાના કેન્સર ઘણીવાર ફૂટી ગયેલા આવડું મોટું હોય, એ ઘરના કે ફેમિલી ડૉક્ટર તો જોઈ પણ ના શકે. એમાંથી સ્મેલ આવતી હોય, અમારી પાસે આવે ત્યારે જીવડા પડેલા હોય. તો આ સેવા કરવી એટલે સેવાના સ્પેસિફિક પ્રકાર છે. સેવા એટલે મૂકી દેવું એવું નથી.
કીમોથેરાપી શરીરના જે ફાસ્ટ ડિવાઇડિંગ સેલ્સ છે એના પર અસર કરે છે, એટલે કેન્સરના કોષો બહુ ફાસ્ટ ડિવાઇડ થાય છે. એની સાથે બીજા પણ આવા કોષો જેમ કે વાળના લોહી બનાવતા કોષો, આ બે મુખ્ય બીજા કોષો છે કે જે ફાસ્ટ ડિવાઇડ થાય છે, એટલે એ બધા પર અસર થાય છે. પણ જ્યારે આપે પણ કીધું અને બીજા પણ જ્યારે વાત કરે છે, અરે વાળ ઉતરી ગયા એના, એ એ આખો જે એની પાછળનો જે ભાવ છે, હા, તો વાળ ઉતરી ગયા એવી સારવાર. વાળ ઉતરી ગયા એટલે શું? પુરુષોને તો લગભગ બધાને અમુક ઉંમરે વાળ ઉતરી જાય છે, તો વાળ વિના જીવન કંઈ અશક્ય નથી. વાળ વિનાનું જીવન કંઈ આમ ભયંકર નથી કે બહુ દુઃખભર્યું નથી. એટલે વાળ ઉતરી જવા એ અમુક કિમોથેરાપીની એક સાઈડ ઇફેક્ટ છે, પણ એક તો એ ટેમ્પરરી છે અને જરાય પેઇનફુલ નથી. બરાબર છે, એ જરાય પેઇનફુલ નથી અને એ ટેમ્પરરી છે. વાળ ચોક્કસ પાછા આવે જ છે. એટલે આપણે જ્યારે કોઈને મળવા જઈએ ત્યારે આપણે એને હિંમત આપવાની છે, આપણે એને સમજ આપવાની છે કે જો ભાઈ વાળ ઉતરી ગયા છે ને કશો વાંધો નહીં, પણ પાછા આવી જશે. મેં એવા પેશન્ટ જોયેલા છે કે મેં વાંચેલું છે કે મેં સાંભળેલું છે કે વાળ ઉતરવું એ ટેમ્પરરી વસ્તુ છે અને ચોક્કસ પાછા આવી જાય છે. પછી તને કિમોથેરાપીને લીધે થાક લાગે છે કે તારો ભૂખ જતી રહી છે કે શ્વાસ જતો રહ્યો છે, આ બધી વસ્તુ ટેમ્પરરી છે, આ પાછું આવી જશે. આપણે કેમ કરી રહ્યા છીએ? આ જીવ બચાવવા માટે કરી રહ્યા છે. તો આ સમજ આપણે એને આપવાની છે કે ચિંતા ના કરીશ, આ 4-6 મહિનાનો જ સવાલ છે, પછી તું પાછો પહેલાં જેવો થઈ જઈશ, પહેલાં જેવી થઈ જઈશ. લેડીઝ હોય તો એમને કહી શકાય કે તમે વીક કરાવી લો પહેલેથી, તો એમને સોશિયલી થોડુંક વધારે ફ્રીડમ રહે. આપણે 12મા ધોરણમાં છોકરો આવે એને બહુ ભણવાનું હોય, આપણે શું કહીએ છીએ? આપણે એની દયા થોડા કહીએ છીએ? તને ક્રિકેટ નહીં જોવા મળે, આ વખતની આઈપીએલ તો તારે કમ્પ્લીટ મિસ કરવી પડશે, તું આ સરસ મૂવી આવ્યું છે જોવા નહીં જઈ શકે. આપણે એમ કહીએ છીએ કે જો આ ટેમ્પરરી મહેનત છે આ તારી કેરિયર માટે, તો આપણે જિંદગી માટે મહેનત કરી રહ્યા છીએ, તો આપણે કેમ એટલું 6 મહિના ના કરી શકીએ? બધા કેન્સરનું આપણને કારણ ખબર નથી. આ બધા ઘણા બધા ફેક્ટરનું એ પરિણામ છે કે એમાં રેઝિસ્ટન્સ પણ આવી જાય, બહારના પરિબળો આવે, અંદરના અમુક પરિબળો આવે. શરીર તો એટલું કોમ્પ્લેક્સ છે, એમ કહેવાય છે કે એક બાજુ આખી કુદરત લો અને બીજી બાજુ શરીર લો, બંનેની કોમ્પ્લેક્સિટી સરખી છે. એટલે કોઈક વ્યક્તિને કેન્સર સ્પ્રેડ થઈ શકે, એટલે બધાને થતું નથી. એટલે અગેઈન આપણે બધું લમ્પ ના કરી દઈએ કે આપણે કોઈક એક વ્યક્તિનું ખરાબ ઉદાહરણ જોયું તો અમે જોયું છે કે કેન્સર તો પાછું જ આવે છે. ના, એવું નથી. આપણે જ્યારે એવી રીતે વાત કરીએ છીએ તો આપણે એક આપણી પોતાની જાત સાથે પણ આપણે જેમ કહેવાય કે સાચા નથી, સત્ય છે ને એ દરેક ક્ષણે છે, એમ આપણે જે કંઈ પણ બોલીએ એમાં પણ શું આપણે 100% સાચા છીએ એ વિચારવાનું. અહીં બેઠેલા બધાએ જોયેલા જ હશે પેશન્ટ કે જેમને કેન્સરની સારવાર થઈ અને મટી ગયે ઘણા વર્ષો થયા હોય. તો જ્યારે આપણે કોઈને મળવા જઈએ કે જ્યારે એની વાત કરીએ ત્યારે એવા પેશન્ટ યાદ કરીએ, નહીં કે જે ફેલ થયા છે. આપણે આઈઆઈટીની એક્ઝામમાં 10,000 છોકરા અપિયર થાય તો એમાંથી 10 કે 20 જે પાસ થાય આપણે એનો દાખલો આપણા છોકરાને આપીએ છીએ કે ભાઈ જો આણે બહુ મહેનત કરીને આપણે શાહભાઈનો છોકરો છે ને એને પાસ થઈ ગયો, તો તું બી મહેનત કર બરાબર. આપણે એમ નથી કહેતા
કે આ બધા આટલા બધા બીજા છે ને, 5000 છોકરા આખું વર્ષ બહુ ઘસ્યું હતું, એટલી મહેનત કરી અને તોય કંઈ આઈઆઈટીમાં મળ્યું નહીં, ભાઈ રહેવા દે ને, ખોટો ટાઈમ ના બગાડીશ ને મારા પૈસા ના બગાડીશ. આપણે એવું નથી કહેતા. આજે આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં 40,000 દર્દીઓમાં અને આખા ઇન્ડિયામાં 9,00,000 માણસ કેન્સર જે ગુટકાનું બને છે, તો ગુટકાના વેપારીનો પણ આખો છાપામાં દાખલો આવી ગયો છે. ગુટકાના વેપારીનો છાપામાં દાખલો આવી ગયો છે, અમેરિકાના ગુટકાના, આપણા અહીંના પણ, ત્યાં તો રિસ્ટ્રિક્શન છે. એ ગુટકાના વેપારીએ પોતાને કેન્સર થયું અને એ કેન્સર પછી એ પોતે ડિક્લેર કર્યું કે મારી ફેક્ટરી વેચી દઉં છું અને આ ફેક્ટરીને આ ગુટકાથી જ મને કેન્સર થયું છે. એને જાતે જાહેર કરી દીધું. હા, માય છે, એને પોતે જાહેર કર્યું અને એ દિવસે એની ફેક્ટરી બંધ કરી. જો આપણા જ આ બધા ડૉક્ટરો વિદ્વાન છે, એ લોકો આમાં કંઈ વધારે પડતું કોઈ રસ લઈને, જો સરકારને બીજા બધા હુકમો બહાર પાડવાની સત્તા છે, તો આવા ગુટકા કે આ બધા જે બને છે એમનું રિસ્ટ્રિક્શન કેમ ના લાવે? એટલે કહું છું એ પછી હવે ડૉક્ટર સાહેબે સમજ તો સારી આપી, પણ કેન્સરનો શબ્દ જ્યારે સાંભળવામાં આવે છે એટલે અમે બધા એક જ માનીએ છીએ, કેન્સર એટલે કેન્સર, કેન્સર એટલે કેન્સર. એટલે આવા અમારા આ ઉંમર સુધીમાં એવા 4-5 કેસ જોયા છે કે કેન્સર શબ્દથી માણસ ગભરાય. અને બીજું, ડૉક્ટર સાહેબ છાતી ઠોકીને કોઈ બોલી શકતા નથી. તમે બધું સમજાવો છો એથી મને આનંદ થાય છે, પણ બોલી શકતા નથી ને એને કહી શકતા નથી કે એના ફેમિલીને કહી શકતા નથી કે તમે ચિંતા ના કરો, આ રોગ કોઈ કાયમી નથી અથવા તો આ નહીં મટે એવી ચિંતા કરવી નહીં. બીજું, આ ચેપી રોગ ગણાય કે ના ગણાય? ચેપી રોગ ના ગણાય, બરાબર છે. અચ્છા, આ ખોરાક ઉપર અસર ખરી કે અમુક જ ખોરાક લેવો કે અમુક ના લેવો તો એ કેન્સર ન થાય? અચ્છા, બીજું, ફોરેનમાં જો અહીંયા જો કેન્સર આટલું બધું વધારે થતું હોય તો ફોરેનમાં પ્રમાણ ઓછું હશે કે વધારો હોય? વધારે. એટલે એને શરૂઆતથી શું આપણે એને પ્રિકોશન લેવા જોઈએ? મનોબળ વધારે છે, અહીંયા માનસિક રીતે એકદમ ડાઉન થઈ જાય છે. એ કેન્સર શબ્દથી કોઈ પેશન્ટના જોડે જવા તૈયાર નથી, કોઈ સાંભળવા તૈયાર નથી, કોઈ એનો વિચાર કરવા તૈયાર નથી. એટલી રીતે પેશન્ટ સાંભળે તો એ નર્વસ થઈ જાય કે ભાઈ આ પરિસ્થિતિ કેમ છે. એ વિચાર ચેન્જ કરવા માટે જ આપણે બધા ભેગા થયા છીએ અને સૌથી અગત્યનું કામ આપણે એ જ કરવાનું છે કે આપણે જોયેલા ખરાબ અનુભવો અને સારા અનુભવોમાંથી આપણે સારા અનુભવો પર ફોકસ કરવાનું છે, જેથી પોઝિટિવ એનર્જી ફેલાશે. આપણે કોઈ પણ વિષય લઈએ એમાં હંમેશા નેગેટિવ અને પોઝિટિવ બંને હશે જ. આજે અહીંયા બેઠેલામાંથી હાથ ઊંચો કરો કે કેટલાએ કેન્સરના દર્દીને સાજા થઈ ગયેલા જોયા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 જોયા છે કોઈને? ઓકે, વાંધો નહીં. એટલે 19 જણાએ એટલીસ્ટ આ ઓડિયન્સમાં જ, આટલા નાના ઓડિયન્સમાં એવા દર્દીઓને જાણે છે કે કેન્સર એટલે કેન્સલ નહીં. એટલે પહેલા તો સાહેબ આપનો વિચાર બદલાયો હવે? પહેલા તો સાજા થયેલા દર્દી પાસે આજે પણ એ માન્યતા છે કે કોઈ જોડી જવા તૈયાર નથી, એ પણ આપણે બદલવાનું છે. પણ આપણે, હા, યુવરાજ સિંહ છે, શરદ પવાર છે, મનીષા કોઈરાલા છે, અનેક લોકો છે, આ તો બધા ફેમસ છે, પણ બીજા એગ્રી, ચોક્કસ. એટલે પણ શરૂઆત આપણે અહીંથી કરીએ પહેલા તો, કે કેન્સર એટલે કેન્સલ નહીં, બરાબર. એ જમાનો ગયો, કેમ કે ઓલરેડી
અહીંયા બેઠેલા આટલા જણને તો ખબર છે, અને બાકીના થોડુંક હજુ મગજને જોર આપશે તો આજે સાંજ સુધીમાં એમને બીજા યાદ આવશે કે કોઈક તો હા અરે હું તો ભૂલી ગયો, આ ફલાણાને તો મટી જ ગયેલું ને, હા એ તો મને ત્યાં યાદ જ ના આવ્યું. કેન્સર એટલે કેન્સલ નહીં, તો આપણે બીજા ઠરાવ તરફ આગળ વધીએ, બરાબર છે? હું કહું પછી એમનો એક બીજો સવાલ જે હતો કે કયો ખોરાક, તો ખોરાકમાં આપણે વાત કરીએ એમ અગેન કે 250 પ્રકારના દરેક કેન્સર વિશેનું આપણને ખબર નથી. જે ખબર છે એમાં આપણો જે સ્ટાન્ડર્ડ ભારતીય આહાર છે, રોટલી દાળ ભાત શાક અને ફ્રૂટ્સ ઘરે બનાવેલું, આ સૌથી સહેલી ચાવી છે આની. એ સિવાયનું જે બધું છે પછી ફાઇન ટ્યુનિંગ કોઈ કે આ સ્પેસિફિક આ ખાવાથી ના જ થાય કે આ ખાવાથી થાય જ એવું કંઈ નથી કે હું રોજ સવારના બે પેલું કંઈક ડ્રાયફ્રૂટ ખાઈ લઉં કે કાળી જીરી લઈ લઉં કે ત્રિફળા લઈ લઉં, એટલે ન જ થાય એવી કોઈ ગુરુ ચાવી મારી પાસે નથી. અને કોઈ આપતું હોય તો મહેરબાની કરીને લેશો નહીં. હા ના, એટલે આમાં શું છે, આપણી એક કોઈને પણ સહેલો રસ્તો ગમે, હું આજે અહીંયા આવી અને પહેલું જ ડિક્લેર કરી દઉં કે આ ત્રણ વસ્તુ કરજો હા એટલે કેન્સર નહીં થાય ગેરંટી, પછી મારે ક્યાં તમને મળવું છે, 5 મિનિટ પછી હું દૂર. પણ એકદમ કે આ ડોક્ટર સાહેબ બેસ્ટ આવું કહીને ગયા, સરસ આ ફોલો કરવા. પણ સહેલું એટલું જીવન સહેલું એટલું નથી. કરવાની છે એ એક જનરલ મહેનત છે, અને એ માત્ર આના માટે જ નહીં, એ બધા જ રોગોને કે મોટાભાગના રોગોને લાગુ પડે છે. આપણે વ્યાયામ, સારો આહાર, સારો વિચાર એ હૃદય રોગને બી લાગુ પડે છે, ડાયાબિટીસને પણ, આર્થરાઇટિસને પણ, પાચનતંત્રને, બધાને, બ્લડના કેન્સર્સ. તો એમાં લ્યુકેમિયા, લિમ્ફોમા અને મલ્ટીપલ માયલોમા ત્રણ મુખ્ય રોગો આવે, બીજા પણ અમુક ટાઈપ છે. પણ આ રોગો એટલા માટે અલગ છે કે એ જનરલી આવી રીતે એક જ ગાંઠ કરતા નથી, જનરલી એને ઓપરેશનથી મટાડી શકાતા નથી. એમાં ઓપરેશન કે રેડિયેશનની સારવાર ભાગ્યે જ આવે છે, મોટાભાગે માત્ર દવાઓથી સારવાર કરવામાં આવે છે. અને એમાં પણ ઘણા બધા અલગ પ્રકાર છે, જેમ કે ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા લઈએ તો એમાં રોજ એક ગોળી લેવાની હોય છે, બસ બીજું કંઈ જ નહીં, અને ખૂબ સારું જીવન. 80-90% કેસમાં આ એક જ ગોળીથી રોગ સરસ કાબૂમાં રહે, ડાયાબિટીસ કરતાં પણ વધારે સહેલું, કારણ કે આમાં કોઈ પરેજી પણ નહીં. એની સામે એક્યુટ માયલોઇડ લ્યુકેમિયા હોય તો ઇમિડિયેટલી હોસ્પિટલમાં દાખલ થવું પડે, 3 અઠવાડિયાનું પહેલું એડમિશન થાય, ઘણી બધી કિમોથેરાપી આવે, પછી 4-4 દિવસ એડમિટ કરી અને એક સ્પેશિયલ અહીંયા ગળામાં લાઈન નાખીને 24 કલાક બાટલા ચડાવવા પડતા હતા. હવે એ વસ્તુ માત્ર એક ચામડી નીચેનું ઇન્જેક્શન અને 2 ગોળી એનાથી કરી શકાય છે, કોઈ પણ એડમિશન વિના, કોઈ પણ આઈવી ડ્રીપ વિના. એટલે એ બ્લડ કેન્સરમાં ઘણો બધો સુધારો છે, અને એવરેજ 50-70% બ્લડ કેન્સરને કાયમી મટાડી શકાય છે. એ કયું કેન્સર એમાં કયો સમય, જેમ કે CML હોય, ક્રોનિક માયલોઇડ લ્યુકેમિયા, તો મારે એક પણ વાર દર્દીને એડમિટ જ ના કરવો પડે, કોઈ ઇન્જેક્શન આવે નહીં, બાટલા કશું જ ના આવે, એક ગોળી જ આવે. પણ એક્યુટ માયલોઇડ હોય તો આ બધી મહેનત આવે, એમાં લોહી ચડાવવાનું પણ આવે. એટલે અમે કોઈ અપર લિમિટ નથી, એક દર્દી ત્યાં 3 મહિના સુધી પણ રહેલા છે, બરાબર, કારણ કે મિડલ ક્લાસ ફેમિલી નો પેશન્ટ છે, એટલે જરૂરી છે. એટલે ત્યાં આગળ અમે એવું કોઈ જોતા નથી કે તમારી પાસે કેટલી કેપેસિટી છે કે નથી, એવું ત્યાં સ્ટ્રિક્ટલી કમ્પ્લીટલી ફ્રી છે. એટલે અમે એવું કોઈ ઇવેલ્યુએશન જજમેન્ટ બાંધવાનો ટ્રાય કરતા નથી કે આ ફલાણા ભાઈ તો ગાડીમાં આવ્યા કે આમ કપડા સારા છે, એવું કોઈ જ નહીં. હા, એટલે પણ એટલે એવું કંઈ જ નથી એમાં, કમ્પ્લીટલી ફ્રી. એટલે ફ્રી તમારા એક્સપિરિયન્સ હશે એના ઉપરથી કોઈ અદભુત કિસ્સો બન્યો એવું કંઈ છે? એટલે અદભુત તો ચમત્કાર, હું એકાદ ઉદાહરણ કહું તો
જે લોકો એક ભાઈ હતા કે જેમનું મોઢું ખુલતું નહોતું, મોટી ગાંઠ થઈ ગયેલી હતી અને ઘણી બધી દુર્ગંધ આવતી હતી, એમને ત્યાં દાખલ કર્યા, ડ્રેસિંગ રોજ કરે, એમ કરતા કરતા ધીરે 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 એટલું બધું સારું થયું કે એક પોઈન્ટે જે હેડ એન્ડ નેક કેન્સર સર્જન એમને જોયેલા હતા એ માની નહીં શકે. એમણે ફોટા પાડેલા કે પહેલાના ફોટા અને આ બે ત્રણ અઠવાડિયા કે મહિનો ડ્રેસિંગ કર્યા પછીના ફોટા, એટલો બધો ફરક એમાં કેન્સરમાં પડી ગયો. એ ઉપરાંત જે લોકો કમ્પ્લીટ પથારીવશ હોય અને પાછા જોબ પર જવા માંડે એવા પણ પેશન્ટ્સ ત્યાં છે, અને આ કોઈ પણ કિમોથેરાપી કે કોઈ વિના બહુ એડવાન્સ સ્ટેજની વાત કરી રહ્યા છીએ આપણે. એવા અમારી પ્રેક્ટિસમાં તો ઘણા બધા હોય કે પથારીવશ આવ્યા હોય, સ્ટ્રેચરમાં લઈને આવ્યા હોય અને રોગ કાબૂમાં થાય એટલે તો પાછા નોર્મલ થઈ જાય, પણ આ તો છેક એડવાન્સ સ્ટેજમાં પહોંચેલા લોકોની વાત છે. એટલે આંતરડાનું કેન્સર લીવરમાં ફેલાય પછી લગભગ 30% કેસમાં એ ઓપરેશન થઈ શકે એવા સ્ટેજમાં હોય છે. એટલે જો એ સ્ટેજમાં એ વખતે પણ જો ખબર પડે અને દર્દીને અને એના ટ્રીટિંગ ડોક્ટરને જો ખબર હોય કે આ શક્ય છે, તો એ સ્ટેજમાં પણ એમને બચાવવાની શક્યતા રહે છે. જો લીવરમાં સ્પોટ બહુ બધા હોય તો એને કિમોથેરાપી આપીને અમુક સમય સુધી કંટ્રોલમાં કરી શકાય. અમુક સંખ્યા અને અમુક સાઇઝના, જેમ કે 3 સેન્ટીમીટરથી નાના હોય તો એક રેડિયો ફ્રિકવન્સી એબ્લેશન નામની નવી ટેકનિકથી એને ખૂબ સારો સમય સુધી કંટ્રોલમાં રાખી શકાય છે. એટલે એવા ઘણા બધા સ્ટેપ્સ છે કે જે કરી શકાય છે. અનફોર્ચ્યુનેટલી મોટાભાગના લોકો જ્યારે ફેલાય ત્યારે આવું કોઈ લોકલ ટ્રીટમેન્ટ જેને કહેવાય ઓપરેશન કે એબ્લેશન શક્ય નથી હોતું. પણ આપણે હંમેશા એ યાદ રાખીએ કે મોટાભાગના જેને નથી સારું થતું એના બદલે જે અમુકને સારું છે એવા શોધવાનો પ્રયત્ન કરીશું તો આપણે વધારે ને વધારે કેસને બચાવી શકીશું. આપણે આઈઆઈટીની જેમ વાત કરી કે 10,000 છોકરા ભણે તો જાય છે તો 100 જ, પણ આપણે તોય કોઈને એવું નથી કહેતા કે ભાઈ રહેવા દે, આ મહેનત કરવા જેવું નથી. એવું જ આમાં છે, એ રેશિયો વધતો જશે. આઈઆઈટીમાં પહેલા ગુજરાતમાંથી 2-4 માળ પાસ થતા હતા, હવે એ નંબર ઘણો બધો વધી ગયો. આજથી મારા ફાધર જ્યારે આઈઆઈટીમાં પાસ થયા ત્યારે એમ એકદમ પેલું નીર માર્યો હોય એવું હતું કે આઈઆઈટીમાં ગુજરાતમાંથી પાસ થાય એમ 60s માં. હા, એટલે 1-2 જણ માળ પાસ થતા, પણ એ બદલાયું છે. એવી જ રીતે આમાં પણ આપણે જેટલી એની વાત કરીને મહેનત કરતા રહીશું એ ચોક્કસ બદલાશે. કારણ કે જો અમેરિકામાં શક્ય છે તો આપણા ત્યાં બી શક્ય છે. અમેરિકા રોકેટ છોડી શકે છે, આપણે છોડી શકીએ છીએ, આપણે મિસાઇલ બનાવી શકીએ છીએ, આપણે સુપર કોમ્પ્યુટર બનાવી શકીએ છીએ, તો આ પણ થઈ શકે. એવું કશું નથી કે ત્યાંના લોકોમાં જ કેન્સર મટાડી શકાય અને આપણામાં ના મટાડી શકાય. માણસ માત્ર ભૂલને પાત્ર, એટલે બહુ કોમ્પ્લેક્સ વસ્તુ છે. ક્યારેક કોઈક ગણતરીમાં ભૂલ ચોક્કસ થઈ શકે. દરેક અંગ અલગ અલગ છે, દરેક અંગનું સ્ટેજિંગ અલગ અલગ છે. એટલે લીવરના કેન્સરમાં જે સ્ટેજ 4 કહેવાય એ જ વસ્તુ મોઢાના કેન્સરમાં ના કહેવાય, એની ગણતરી અલગ હોય. તો એવી રીતે પણ ઘણું બધું સ્ટાન્ડર્ડાઇઝેશન છે, જેમ કે એક NCCN ગાઈડલાઇન નામની દર વર્ષે બહાર પડતી ગાઈડલાઇન છે, જે અમેરિકાના top 20 કેન્સર સેન્ટર મળી અને આ અપડેટ કરે છે. અને લગભગ 20-25 પ્રકારના કોમન કેન્સર એ લોકો આમાં કવર કરે છે. એટલે લેટેસ્ટમાં લેટેસ્ટ જે અત્યારે શું કરવું જોઈએ જે તે સ્ટેજમાં, એ માહિતી આપણને હવે ઇન્ટરનેટ પર સીધી મળી શકે છે, જે અમારા ડોક્ટરો માટે પણ બહુ યુઝફુલ છે અને સામાન્ય જનતા પણ એ સ્ટેજ ઉપર, આઈ મીન એ સાઇટ ઉપર જઈ
અને ઘણા ખરા અંશે સમજી શકે છે કે ભાઈ મને ફોલિક્યુલર લિમ્ફોમા આવ્યું છે તો મારા માટે શું સારવાર છે. પહેલા અમારી પ્રેક્ટિસમાં એવું હતું કે 50માંથી એક દર્દી ઇન્ટરનેટ પર વાંચીને આવતા, હવે 10માંથી એક દર્દી ઇન્ટરનેટ પર વાંચીને આવે છે. એટલે એ રેશિયો ચોક્કસ વધી રહ્યો છે. એટલે જેમ બધા પોતે પણ જાણકારી મેળવશે, સમજશે, તો એ વધારે સારું થશે. જેમાં મોટાભાગના કેન્સરમાં પેઇન થતું નથી હોતું શરૂઆતના સ્ટેજમાં, અને એ એક કારણ છે કે એનું નિદાન લેટ થાય છે. અને એટલે જ આપણ બહુ સરસ સવાલ છે, કારણ કે ગાંઠ થઈ હોય અહીંયા સપોઝ કે બ્રેસ્ટમાં કે બગલમાં, તો જ્યાં પેઇન ના હોય તો આપણે ઇગ્નોર કરીએ છીએ. નાનું ગુમડું હોય તો આપણે દોડીએ, કારણ કે આપણને ઊંઘવા ના દે, જબરદસ્ત હેરાન થઈએ. પણ આ જે છે ગાંઠ, એ પેઇનલેસ ગાંઠ હોય એટલે ઘણા લોકો એમ માનતા હોય છે. બીજું એક બહુ અગત્યની ભૂલ લોકો કરતા હોય છે કે ગાંઠ થાય એટલે જઈને એક હેલ્થ ચેકઅપ કરાવી દે. એટલે હેલ્થ ચેકઅપ એટલે ખાલી બ્લડ ટેસ્ટ, એટલે પેલું સવારે લેબોરેટરી વાળા આવી અને 600 રૂપિયાનું પેકેજ, એમાં ઘણા બધા ટેસ્ટ આવી જાય, એ કરાવી દે. પછી એ બધું નોર્મલ આવે એટલે જાતે નક્કી કરી લે કે આટલા બધા ટેસ્ટ નોર્મલ છે, આમાં બધા ટેસ્ટ આવી ગયા એટલે મને હવે ગંભીર બીમારી તો ના જ હોય ને, એટલે જાણી જોઈને ડૉક્ટર પાસે ના જાય કે પાછું ત્યાં કંઈક જઈએ અને બાયોપ્સી કરવાનું કહેતો. એટલે કેન્સર વહેલા સ્ટેજમાં એક તો પેઇનલેસ હોય છે અને બીજું કે બ્લડ ટેસ્ટ ઉપર અસર થતી નથી. ઇવન ચોથા સ્ટેજનું કેન્સર હોય ત્યારે પણ બ્લડ ટેસ્ટ પર અસર ભાગ્યે જ થાય છે. બ્લડ કેન્સરની વાત અલગ છે, એ આખો એરિયા અલગ છે, પણ બાકીના જે કેન્સર છે, જે 90% કેસીસ છે, એમાં બ્લડ ટેસ્ટમાં કોઈ અસર થતી નથી. એટલે નિદાન માટે મોટાભાગના કેસમાં એક બાયોપ્સી આવે અને બીજું કોઈ પણ પ્રકારનો સ્કેન આવે, સીટી સ્કેન કે પેટ સ્કેન કે MRI કે એવું કંઈ કે એન્ડોસ્કોપી, આ બધાથી એને કેટલા ક્યાં ક્યાં છે એ સમજી શકાય અને બાયોપ્સીથી કયો પ્રકાર છે સમજી શકાય. એટલે આટલું કરીએ તો વહેલું નિદાન થઈ શકે. અને આ બધું જ મેં કીધું એમ કે અમેરિકાની જેવી ગાડીઓ આપણે ફેરવીએ, અમેરિકાના જેવા ઇન્ટિરિયર ડિઝાઇન કરીએ, ત્યાંના કપડાં પહેરીએ, બધું કરીએ, તો આ કેમ ના કરી શકાય? જનરલ ટેસ્ટમાં એટલે, ના બોડી ચેકઅપમાં, બહુ સરસ સવાલ છે, કારણ કે થેન્ક યુ, આ બહુ જ સરસ સવાલ છે કે બોડી ચેકઅપનું શું થયું છે હવે કે લેબોરેટરી લેવલે ડાયરેક્ટ થાય છે, એટલે લોકો માત્ર લેબોરેટરીમાં જઈ ટેસ્ટ કરાવી અને કોન્ફિડન્સ ફીલ કરે છે કે આ ટેસ્ટ નોર્મલ આવ્યા એટલે હવે કંઈ ના હોઈ શકે, અને એમાં જેટલું મોટું પેકેજ એટલો કોન્ફિડન્સ વધારે કે મેં તો બધું કરાવ્યું, પેલા એ તો 600 રૂપિયાના કરાયા, મેં તો 1100 રૂપિયાના ટેસ્ટ કરાવી લીધા, એટલે હવે તો કંઈ જ ના હોય. બહુ સાચી વાત છે કે એ ભ્રમણાથી ખૂબ દૂર રહેવા જેવું છે. આપણું શરીર એટલું બધું અલગ અલગ સિસ્ટમ, અલગ અલગ રોગો, અલગ અલગ વસ્તુઓ થઈ શકે કે એને કોઈ પણ પેકેજમાં ફિક્સ કરવું શક્ય નથી. આના ઉપર ખૂબ સારા સ્ટડીઝ થયેલા છે યુરોપિયન દેશોમાં કે હેલ્થ ચેકઅપ દર વર્ષે કરાવવાથી ઘણા બધા મોટા રોગો પિકઅપ કરવાની ફ્રિકવન્સીમાં મોટો ફરક પડતો નથી, આપણને નવાઈ લાગશે. એટલે ત્યાં આગળ હવે એ લોકો જે પેલું ગવર્મેન્ટ લેવલે વાઇડ સ્કેલ પર રેકમેન્ડેશન છે એમાં ફેરફાર લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, કારણ કે ત્યાં શું છે કે સરકાર પૈસા આપતી હોય, કાં ઇન્સ્યોરન્સ આપતી હોય, એટલે એ લોકો એવિડન્સ માંગે છે, સાબિતી કે ભાઈ આ જે પણ તમે અમારી પાસે કરાવો છો કે તમે અમને 1000 રૂપિયાનું બર્ડન દર વર્ષે કરો છો, એનાથી દર્દીને શું ફાયદો થાય છે. તો એના જ્યારે સ્ટડી કર્યા તો એમાં એવું આવે છે કે આ બધા ટેસ્ટ રૂટીનલી દર વર્ષે કરે રાખવાથી ખાસ મોટો ફરક પડતો નથી. વધારે અગત્યનું છે દર વર્ષે ડૉક્ટરને એકવાર જઈને મળવું, તમારા ફેમિલી ડૉક્ટરને, કે જે તમારું શરીર જાણે છે, તમારી પ્રકૃતિ જાણે છે, અને તમે પોતે તમારી પ્રકૃતિને જાણો, અને જે તે સમયે કંઈક તકલીફ હોય
તો એનું ટાર્ગેટેડ ટેસ્ટિંગ કરાવો. એટલે કારણ કે સપોઝ આંખનો પ્રોબ્લેમ છે તો એ કોઈ ટેસ્ટમાં આવવાનો નથી. ગળા કેન્સરમાં તો આપણે વાત કરીએ એમ ઓલરેડી લગભગ બ્લડ કેન્સર સિવાય બધા જ કેન્સરમાં કોઈ ટેસ્ટમાં આવતું નથી. હૃદય રોગ છે, કોઈ પણ ટેસ્ટમાં આવતું નથી, બરાબર છે. બ્લડ પ્રેશર છે તો એ તો પ્રેશર માપીએ તો જ ખબર પડે. તમે ખાલી લેબોરેટરીવાળાને ઘરે બોલાવી અને પેકેજ કરાવી દો તો ના ખબર પડે. એટલે એવા તો અનેક મોટા મોટા રોગો છે અને બીજા નાના બધા અસ્થમા છે, તો એમાં કોઈ બ્લડ ટેસ્ટમાં કંઈ આવવાનું નથી. એટલે બહુ અગત્યનો સવાલ છે કે માત્ર બ્લડ ટેસ્ટ પર ડિપેન્ડન્ટ ના રહીએ, ડૉક્ટરને એક ફેમિલી ડૉક્ટરને દર વર્ષે બતાવીએ અને પોતાના શરીરને જાણીએ અને પછી ટાર્ગેટેડ ટેસ્ટિંગ કરાવીએ. થેન્ક યુ ડૉક્ટર સાહેબ, આપણને બધાને સારી એવી ઇન્ફોર્મેશન આપી અને દરેકના પ્રશ્નોનું પણ સોલ્યુશન આપ્યું. આપણા જે આઈસી સાહેબ છે એ પણ થોડું કંઈક કહેવા માંગે છે, તો એમને આપણે માઇક આપીશું. આજે આપણે જાણીએ છીએ કે 4 ફેબ્રુઆરી કેન્સર ડે છે અને એને જાહેર ગવર્મેન્ટે કરેલું છે. આજે હેલ્પ એજ ઇન્ડિયા અને ડૉક્ટર ચિરાગભાઈ શાહે તરફથી ગોઠવવામાં આવ્યો છે, જેને મેગા સિટી સિટીઝન ફેડરેશન અમદાવાદ ખૂબ ખૂબ આભાર માને છે. આપણે જાણ્યું હશે કે આ રોગ એક જીવલેણ રોગ છે અને વધુ પ્રસરી રહ્યો છે. ગુજરાતમાં 40,000 દર વર્ષે દર્દીઓ અને ભારતમાં 10 લાખ દર્દીઓ ભોગ બની રહ્યા છે. જો તમારે આ રોગથી બચવું હોય તો સૌ પ્રથમ તેની જાણકારીની જરૂર